બારડોલી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના સ્મરણાર્થમાં 5મી સરદાર સંગોઠિતનું ઓનલાઈન આયોજન કરાયું હતું, જેમાં સંત અને કથાકાર પૂજ્ય મુરારી બાપુએ આશીર્વચન આપ્યા હતા. અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ ગણાતા બારડોલી ખાતે સરદાર પટેલના સ્મરણાર્થમાં 9મી સરદાર સંગોઠિતનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે આ વખતે કોરોનાને પગલે ઓનલાઈન આયોજન કરાયું હતું. મોટી સંખ્યામાં સરદાર ચાહકોએ યુટ્યુબના માધ્યમથી ઓનલાઈન ગોષ્ઠી નિહાળી હતી. સરદાર પટેલના સ્મરણમાં યોજાયેલા સંગોઠિતમાં અનેક વક્તાઓએ સરદારની નેતાગીરી અને વ્યક્તિત્વને બિરદાવ્યા હતા. સાથોસાથ સરદાર પટેલ સાથે ફૂટ રાજનીતિનો ભોગ પણ બન્યા હોવાનો સૂર ઉઠ્યો હતો. વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ આજ બારડોલીની ભૂમિ ઉપરથી મળ્યું હતું અને બાદમાં વિશ્વમાં સરદારના નામથી તેઓ જાણીતા બન્યા હતા. છેલ્લે 9 વર્ષથી બારડોલીના સ્વરાજ આશ્રમ ખાતે આજ રીત સરદાર સંગોઠિતનું આયોજન કરાઈ રહ્યું છે, જેમાં આ વર્ષે સંગોઠિતની સાથે સાથે સરદાર ગોષ્ઠીના પ્રેરણા નગીનદાસ સંઘવીએને પણ અંજલિ આપવામાં આવી હતી. ઓનલાઈન સંગોષ્ઠીમાં મુરારી બાપુ, કેરળના રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાન, લેખક બુદ્રાયુ વચરાજાની વક્તા જય વસવાડાને મૌલી શૈલીમાં સરદાર સાહેબના જીવન વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા. રાષ્ટ્રના અમુક પ્રશ્નોને લીધે રાષ્ટ્ર જ્યારે દુર્બળ બને, અસ્વસ્થ બને સમસ્યાઓને કારણે, ત્યારે પટેલ સાહેબે એક દૈવી વૈદના રૂપમાં ખાલી વખાણ જ ન કર્યા, નિંદા ન કરી, પણ નિદાન જરૂર કર્યું. જરા ગૌર કીજે, છોટી મોટી ચીજ છોડને કે લીએ ભી ખાસ તૌર સે સત્તા કા મામલા અગર હો તો કોઈ તૈયાર નહીં હોતા. લેકિન સરદાર પટેલ કી ક્ષમતા કા જરા સા અહેસાસ કીજે કે ઉન્હોને 560 સે જ્યાદા રાજાઓ કો ઇસ બાત કે લીએ તૈયાર કર લિયા કે વો અપની ઈચ્છા સે અપને અપના જો ઉનકા નિયંત્રણ હૈ અપને રાજ્ય પે ઉસકો ખતમ કર દે ઓર અપને રાજ્ય કો ભારત ગણતંત્ર કા હિસ્સા બના. ये निश्चित तौर पे तभी हो सकता था जब उनके दिमाग में राष्ट्र प्रेम, देश प्रेम की भावना को प्रबल किया जाए. सरदार पटेल ने वही तरीका अपनाया और दुनिया के इतिहास में ये पहली बार हुआ जहां सत्ता छोड़ने के लिए या सत्ता से बाहर जाने के लिए खून नहीं बहाया गया, હિંસા કા પ્રયોગ નહીં હુઆ. સરદાર સંગોષ્ઠીમાં નગીન બાપાને જ આજે એક સ્મરણાંજલિ આપવાનો, ભાવાંજલિ, હૃદયાંજલિ આપવાનો કાર્યક્રમ ગોઠવાઈ ગયો. સરદાર સાહેબ તો સ્વાભાવિકપણે સરદારના સ્મરણ માટે, મરણ પછી પણ સ્મરણ અકબંધ રહે છે, સ્મૃતિશેષ રહે છે વ્યક્તિ, એના માટે તો આ સંગોષ્ઠિ યોજાય છે. અને બારડોલી ખૂબ હોશથી, ભાવથી, મારે બારડોલીને એક સલામ કરવી પડે કે સરદાર સાહેબને તો બહુ યાદ કરે બધા, પણ આવી સરસ સંગોષ્ઠી અને જે મેદની ઉમટી પડે, જે જનમેદની હૈયું હૈયું દળાય એટલી, અને હૈયાથી જ આવે, ભાવથી આવે, ના સરદાર સંગોષ્ઠી છે. આપ બધા ભાવકો દેશ પરદેશના સાંભળી રહ્યા છો ઓનલાઈન પણ. સરદાર સાહેબ એક એવું વિરલ વ્યક્તિત્વ જે ન ભૂતો ન ભવિષ્યતી આપણને યાદ અપાવે. આજને દિવસે આપણે પ્રાર્થના કરીએ કે આ રાષ્ટ્ર અખંડ રહે, અખંડિત રહે, અને સમગ્ર ભારત વર્ષ મૂળ અખંડિત રાષ્ટ્રના નિર્માણ માટે સરદાર સાહેબે જે મહેનત કરી હતી એ લેખે લાગે. આજની આ 9મી સરદાર સંગોષ્ઠી કે જે નગીન બાપા માટેની હૃદયાંજલિ છે, એમાં આજે આ વર્ચ્યુઅલ વર્લ્ડ ઉપરથી મુકુલ ટ્રસ્ટ વતીથી હું સૌનું સ્વાગત કરું છું. બારડોલી સરદારની જન્મભૂમિ છે. વલ્લભભાઈ કરમસદના, બેરિસ્ટર પટેલ અમદાવાદના, પણ સરદાર તો બારડોલીના જ કે નહીં? સરદાર તો બારડોલીમાં જ પેદા થયા અને સરદારનું પ્રાગટ્ય તો બારડોલીમાં જ થયું. મારી એક જ વિનંતી છે સાહેબ,
કે સરદારની દરગાહ પર રોજ નવા ફૂલ ચડાવો. બારડોલી માત્ર સરદારને ઉજવતું નથી પણ સરદારને પામવાની સમજવાની પણ માથાકૂટ કરે છે. માધવભાઈની ડાયરીમાં એ નોંધ્યું છે કે સરદાર માની જેમ મારી કાળજી લે છે, પણ ગાંધી સુધી જવાની જરૂર નથી. નિરંજના બેનને પૂછજો ને કે સરદાર લોખંડનો માણસ કે મીણનો માણસ, એ બંને છે. સરદારનું આખી જિંદગીમાં વધારેમાં વધારે કામ સર્જકનું કામ છે. સરદારની આખી જિંદગી સર્જન કાર્યમાં વીતી છે. સરદારે અમદાવાદનું સર્જન કર્યું, બારડોલીનું સર્જન કર્યું, બધા રજવાડાઓને ભેગા કરીને ભારતનું સર્જન કર્યું, અને બંધારણ સભામાં સરદારનું જે કામ છે ને સાહેબ, એને કારણે આ દેશમાં લોકશાહીનું સર્જન સરદારે કરેલું છે. સરદાર લડવૈયો ખરો, જબરો લડવૈયો, સરસેનાપતિ, પણ જેટલો લડવૈયો છે એના કરતાં વધારે ઘડવૈયો છે.